સુરતના કાપોત્રા ખાતે દીનદયાલનગરમાં મારી અમ્મન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તમિલ સમાજના શ્રદ્ધાળુઓ પોતાની લીધેલી માનતા ઉતારવા પોતાના મોંમાં સળિયા તેમજ પીઠના પાછળના ભાગમાં હુક નાખી ઓટો રિક્ષા તેમજ ઇકો ગાડી તેમજ શોભાયાત્રામાં રથને ખેંચી માનતા ઉતારે છે। સુરતના કાપોત્રા ખાતે આવેલ સિદ્ધ કુટીર મંદિર ખાતે મારી અમ્મન માતાજીનો કાર્યક્રમ યોજાયો હતો। આ ઉત્સવમાં તમિલ સમાજના લોકોની સાથે બીજા અન્ય સમાજના લોકોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો। આ ઉત્સવમાં માનતા રાખેલા ભક્તો 15 દિવસ ઉપવાસ રાખીને 5 દિવસ માતાજીનો અલગ અલગ કાર્યક્રમ યોજે છે। તેમાં મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો જોડાતા હોય છે। આ પરંપરા તમિલનાડુમાં વર્ષોથી ઉજવાય છે અને સુરતમાં પણ છેલ્લા 70 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। મારી અમ્મન માતાજીની માનતા માં ભક્તો પોતાના મોંમાં સળિયા નાખે છે, તેની સાથે પોતાની પીઠમાં હુક લગાવી વાહનો તેમજ રથ ખેંચવાની પરંપરા વર્ષોથી ચાલે છે। આ કાર્યક્રમમાં સિદ્ધ કુટીર મંદિરથી લઈ દીનદયાલનગર સુધી રથ ખેંચી માતાજીના દર્શન કરી પોતાની માનતા ઉતારી હતી। આ કાર્યક્રમનું આયોજન દીનદયાળનગરના આગેવાન ગણેશભાઈ રાજપૂત તેમજ તમિલ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। અમે તમિલ સમાજ મંડળથી સુરત દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ શ્રી મારિયમ્મા માતાજીનું સાલગીરી ઉત્સવ કરતા છીએ અને આમાં 15 દિવસનું અપવાસ આવે, કઠિન અપવાસ કરવું પડે, જે કોઈ ભક્તોએ એમાં માનતા લીધું હોય તો એ લોકોનું માનતા પૂરી કરવા માટે આમ શરીરની અંદર આરપાર સળિયા ગાલે, પછી પીઠના ભાગે હુક નાખીને ફોર વ્હીલ કે છે રથ કે છે માતાજીને બેહાડે ને એમનું મનોકામના પૂર્ણ થાય, એટલે આવી રીતના એ લોકો માનતા પૂરી કરે કે માતાજી એમને સાચી રીતના માનતા પૂરી કરતી છે, એટલે એ લોકો ભક્તો દ્વારા આવી રીતના કરવામાં આવે છે। કેમેરામેન KC વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।